નમસ્કાર ટીવી સમાચાર સાથે હું રાજ્યમાં તાવતે વાવાઝોડાએ વિનાશ ફેર્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાત આવી રહ્યા છે તેઓ બાદની સ્થિતિનું નિરીક્ષણ કરવાના છે તેઓ સવારે સાડા અગિયાર કલાકે દિલ્હીથી ભાવનગર પહોંચશે અહીં પહોંચ્યા બાદ તેઓ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે અને ત્યારબાદ કેન્દ્રશાસિત પ્રદેશ દેવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે ત્યારબાદ તેઓ અધિકારીઓ સાથે બેઠક કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઈ નિરીક્ષણ કરીને અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક કરીને સ્થિતિનું આકલન કરશે વડાપ્રધાન મોદીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિના સામના માટે સરકાર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓને લઈને મુખ્યપ્રધાન રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તેમણે આ વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની પણ વાત કરી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે ગીર સોમનાથ મહુવા તેમજ રાજુલા વિસ્તારના જે અસરગ્રસ્ત ગામો છે તેનું હવાઈ નિરીક્ષણ કરશે અને ત્યારબાદ તેઓ દીવ જશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર જિલ્લામાં થયેલા નુકસાનનો હવાઈ સર્વે કરવાના છે તેઓ દિલ્હીથી સીધા જ ભાવનગર એરપોર્ટ આવશે ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં થયેલી નુકસાનીનું નિરીક્ષણ કરશે પીએમ મોદી ભાવનગર એરપોર્ટ પર ઉતરવાના હોવાથી તમામ ઉચ્ચ અધિકારીઓ હાલ એરપોર્ટ પર પહોંચી ગયા છે પીએમ મોદી ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ હવાઈ નિરીક્ષણ કરશે એરપોર્ટ સહિત બહારના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં તાવતે વાવાઝોડાએ જે તબાહી મચાવી છે તેનું નિરીક્ષણ કરવા માટે તેઓ સીધા દિલ્હીથી ભાવનગર ટૂંક જ સમયમાં આવી પહોંચશે ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે તમામ જે અસરગ્રસ્ત વિસ્તારો છે કે જ્યાં વાવાઝોડાએ ભારે તારાજી કરી છે ત્યાંનું તેઓ હવાઈ નિરીક્ષણ કરશે આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા અજીત ગઢવી ભાવનગરથી અજીત જે રીતે વડાપ્રધાન મોદી હવાઈ નિરીક્ષણ કરવાના છે અસરગ્રસ્ત વિસ્તારોનું ભાવનગર એરપોર્ટ ઉપર તેઓ સૌપ્રથમ આવી પહોંચવાના છે કેવા પ્રકારની તૈયારીઓ ત્યાં હાલ આગમન જોવા મળી રહી છે ભાવનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રના જે દરિયાઈ કિનારા વિસ્તારો પર તાવતે વાવાઝોડાએ જે તારાજી સર્જી છે ખૂબ જ મોટું નુકસાન એવું કહી શકાય કે ભાવનગરના જેટલા મહુવાથી લઈને ગામડાઓમાં જે બહુ ખૂબ જ મોટા પાયે નુકસાન થવા પામેલ છે તેનું હવાઈ નિરીક્ષણ કરવા માટે અત્યારે થોડી જ વારમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન અત્યારે ભાવનગર ખાતે અડધી જ કલાક પછી આવી પહોંચશે આપ જોઈ શકો છો કે તેના માટેની તમામ પ્રકારની તૈયારી કરી દેવામાં આવી છે તે દિલ્હીથી અગિયાર ત્રીસનો સમય આપવામાં આવ્યો છે કે એરપોર્ટ ઉપર ઉતરશે અને આજે આપ જોઈ શકો જોઈ રહ્યા છો જે બે હેલિકોપ્ટર છે જે વાયુસેનાના તે હેલિકોપ્ટરની અંદર જ આ હેલિકોપ્ટરમાં જ નરેન્દ્ર મોદી આમાં બેસી અને તુરંત કદાચ એવું પણ જાણવા મળ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો કાફલો પણ એમનો અહીંયા પહોંચી ચૂક્યો છે રાજ્ય સરકારનું જે પ્લેન છે તે પણ આવી પહોંચ્યું છે એટલે કદાચ વિજયભાઈ રૂપાણી પણ આની અંદર નરેન્દ્રભાઈ મોદી સાથે જાય તેવી પણ શક્યતાઓ છે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામેલ છે હવાઈ જે નિરીક્ષણ કરવામાં છે કરવાના છે તેમાં ભાવનગરના ભાવનગર મહુવા ઉના દીવ ગીર સોમનાથ અમરેલી સાવરકુંડલાથી લઈ અને તમામ જે જ્યાં અસર થઈ છે ખૂબ મોટા પાયે તેની હવાઈ નિરીક્ષણ કરશે આપ જોઈ શકો છો કે જિલ્લા તંત્રનો ખૂબ મોટો કાફલો પોલીસ વિભાગથી લઈને કલેક્ટરથી લઈને તમામ અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કોઈ વ્યક્તિ અત્યારે હાજર નથી પરંતુ ભાવનગરના મેયર ઉપસ્થિત છે અંદર એરપોર્ટની અંદર અમુક લોકોને જ નરેન્દ્રભાઈ મળશે અને ત્યારબાદ નિરીક્ષણ માટે રવાના થશે અને ત્યાર પછી હવાઈ માર્ગે નિરીક્ષણ કરી અને થોડીવાર પછી પરત અહીંયા અહીંયા આ જ એરપોર્ટ પર પરત આવશે અને પરત આવ્યા પછી તુરંત અમદાવાદ તરફ રવાના થશે અને ત્યાં મુખ્ય ત્યાં મુખ્યમંત્રી સાથે અને અધિકારીઓ સાથે મીટિંગ કરશે ભાવનગર જિલ્લાના લોકોને જે ખાસ કરીને જો નરેન્દ્ર વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ચૌદથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે બે લાખથી વધારે કહી શકાય કે વૃક્ષો ધરાશાયી થયા છે જે ગુજરાતના કુલ જે વીજપોલ છે તેના પચીસ ટકાથી વધારે વીજપોલ ધરાશાયી થયા છે ત્યારે અને ખાસ કરીને ભાવનગર જિલ્લાની અંદર ખૂબ મોટું નુકસાન થયું છે ઉના દીવ જે ગ્રામ્ય વિસ્તાર છે તેની અંદર અનેક ગામડાઓની અંદર અનેક મકાનો ધરાશાયી થયા છે ત્યારે લોકોને એવી અપેક્ષા છે કે વડાપ્રધાનનો જે અત્યારે જે દોરો છે અત્યારે જે એમનો પ્રવાસ છે હવાઈ પ્રવાસ તેની અંદર નિરીક્ષણ બાદ જે અમદાવાદની અંદર મીટિંગ થવાની છે ત્યારે લોકોની અપેક્ષા છે કે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અને વડાપ્રધાન દ્વારા કોઈ જાહેરાત થશે કારણ કે જે અત્યારે જો ખેડૂતોને વાત કરવામાં ગુજરાતના જે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાન થયું છે તેને લઈને કોઈ ચોક્કસ સહાય પેકેજ જાહેર કરી શકે છે આભાર અજીત આગળ પણ આની અપડેટ્સ ભાવનગરથી લેતા રહીશું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા અગિયાર કલાકે દિલ્હીથી ભાવનગર એરપોર્ટ આવી પહોંચવાના છે અને ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે હવાઈ નિરીક્ષણ કરશે તાઉતે વાવાઝોડાએ જે ગુજરાતમાં તારાજી સર્જી છે તેને લઈને કેવા પ્રકારનું નુકસાન છે તેનું તમામ પ્રકારનું જે નિરીક્ષણ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે અને સાથે જ નિરીક્ષણ કર્યા બાદ તેઓ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાડા અગિયાર કલાકે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચશે અને ત્યાંથી તેઓ અધિકારીઓ ને મળ્યા બાદ તેઓ હેલિકોપ્ટર મારફતે ગીર સોમનાથ ભાવનગર અને અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં ખાસ કરીને દરિયાકાંઠાના ગામોમાં જ્યાં નુકસાન વધુ થયું છે તેનું તેઓ નિરીક્ષણ કરશે